विद्यार्थी मित्रों आज आपणे गुजराती व्याकरण नी अंदर विभक्तिना टॉपिक उपर वात करशुं। विभक्ति गुजराती व्याकरण नी अंदर खूब ज महत्व धरावे छे। प्रथम आपणे वात करीए तो विभक्ति नो अर्थ करीए, एटले के विभक्ति एटले शुं, विभक्ति कोने कहेवाय, पहला तो आपणे ए ओळखवुं पड़शे, त्यार पछी ज आपणे विभक्तिना जे प्रकारो छे एना उपर वात करशुं। तो विभक्ति एटले बे पदो वच्चे कर्ता अथवा कर्म वगैरेना जे संबंधो दर्शावे छे, एक चोक्कस प्रकारमां कर्ता के कर्मना संबंधो दर्शावेला होय, एमां प्रत्यय होय अने अमुक विभक्तिनी अंदर प्रत्यय न पण होय। हवे विभक्तिनी अंदर जे प्रत्यय जेने अनुप पण कहेवामां आवे छे अने एक नामयोगी कहेवामां आवे छे, तो अनुक कोने कहेवाय? अनुक छे ई विभक्तिनी अंदर ચોક્કસ હોય છે। તો એ આપ્યું છે કે અનુગો, તો કે એ, ને, થી, મા, નો, ની, નું, ના, ના વગેરે, તો આ અનુગો છે એ વિભક્તિની અંદર ચોક્કસ સ્થાન ધરાવે છે। જ્યારે નામયોગીમાં વાત કરીએ તો વડે, થકી, મારફતે, વાસ્તે, ખાતર, બહાર, ઉપર, નીચે વગેરે, તો આ બધા નામયોગી છે અને ઉપર છે એ અનુગ છે। હવે અનુગ અને નામયોગી જે આપણને વાક્ય આપેલું હોય એમાં જે વિભક્તિનું પદ હોય એમાં નામયોગી કે અનુગ એ છેલ્લે હોય, વિભક્તિનું પદ હોય જે વાક્યમાં તો એમાં હંમેશા અનુગ કે નામયોગી હોય તો એ છેલ્લે આવે છે। અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે દાદાએ આખા હિન્દુસ્તાનમાં નોકરી કરી, દાદાએ આખા હિન્દુસ્તાનમાં નોકરી કરી, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એ પ્રત્યય છે દાદાએ, તો એ પ્રત્યય છે હિન્દુસ્તાનમાં જોઈએ તો અહીંયા માં લખેલું છે, માં પ્રત્યય છે। જો વિભક્તિની અંદર જે અનુગો હોય અને વિભક્તિ યુક્ત જે પદ હોય એ પદ છે એ ચોક્કસ હોય છે। જો આડા ઉપર તમે કરશો તો વાક્ય બંધ બેસતું ન થાય। હવે આપણે માની લઈએ કે અહીંયા એ છે, આ એને ખાલી આપણે કાઢી નાખીએ તો વાક્ય એવું બનશે કે દાદા આખા હિન્દુસ્તાનમાં નોકરી કરી, એમાં પછો માં કાઢી નાખીએ તો દાદા આખા હિન્દુસ્તાન નોકરી કરી, તો તરત જ આપણને ખ્યાલ આવશે મિત્રો કે આ વાક્યમાં કંઈક બરાબર જામતું નથી, એટલે કે વાક્ય બરાબર નથી। તો આ વિભક્તિના જે અનુક છે તો એ વિભક્તિના અનુક દ્વારા વાક્ય છે ને એ ચોક્કસ બને છે। હવે વિભક્તિના પ્રકારોની અંદર જોઈએ તો આપણા ખરેખર વિભક્તિના પ્રકારો આઠ છે, એટલે કે આઠ વિભક્તિ છે, એટલે આપણે ક્રમશઃ એક પછી એક પ્રકાર જોઈશું એટલે આપણે ખ્યાલ આવશે કે પ્રથમ પ્રકાર છે જેને આપણે પ્રથમા વિભક્તિ કહીએ છીએ, સંસ્કૃત શબ્દ છે જેને કર્તા વિભક્તિ પણ કહેવામાં આવે છે, પ્રથમા વિભક્તિ એટલે કે કર્તા વિભક્તિ। તો આની વ્યાખ્યા શું હોય? તો કે કર્તા વિભક્તિની અંદર કર્તા હંમેશા મુખ્ય હોય, અને મિત્રો એક ખાસ ધ્યાને રાખવું કે જ્યારે પણ પ્રથમા વિભક્તિનું વાક્ય હશે એટલે કે કર્તા વિભક્તિનું વાક્ય હશે તો એમાં વાક્યની શરૂઆતમાં જ કર્તા હશે, વાક્યની શરૂઆતમાં જ કર્તા હોય, એ વચ્ચે કે છેલ્લે ન હોય, એટલે આપણે ઓળખવા માટે સરળ રીત છે એની। બીજું કે પ્રથમા વિભક્તિનું વાક્ય આપેલું હોય તો આપણે કેમ ખબર પડશે?
તો એના માટે ઉત્તમ રીત એ છે કે એમાં જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદને કોને પૂછવાથી, ક્રિયાપદ હોય એને કોને પૂછવાથી આપણને તરત જ કર્તા મળી જશે. આ એક બીજી બાબત છે. એક તો કર્તા મુખ્ય હોય એટલે કે વાક્યની શરૂઆતમાં હોય, અને બીજું જે ક્રિયાપદ હોય એને તમે કોને એ શબ્દના પ્રશ્નથી પૂછશો એટલે આપણે તરત જ કર્તા મળશે. જો અહીંયા ચાર વાક્યો આપેલા છે કે ગિલાએ છકડાનું હેન્ડલ પકડ્યું, ગિલાએ છકડાનું હેન્ડલ પકડ્યું, તો અહીંયા આ પકડ્યું એ ક્રિયાપદ છે, ક્રિયા દર્શાવી ગયા. હવે આપણે ક્રિયાપદને કોને શબ્દથી પ્રશ્ન પૂછીએ, તો કે છકડાનું હેન્ડલ કોણે પકડ્યું, તો તરત જ જવાબ મળશે કે ગિલાએ. તો અહીંયા એ પ્રત્યય છે, તો આ પ્રથમા વિભક્તિનું એટલે કે કર્તા વિભક્તિનું વાક્ય છે. તો અહીંયા આપણે એને લખી શકીએ કે એ કર્તા વિભક્તિ. એવી રીતે બીજું વાક્ય પૂછે, ભાઈને આજે પિક્ચર જોવા જવું છે, ભાઈને આજે પિક્ચર જોવા જવું છે, તો આપણે ક્રિયાપદને પ્રશ્ન કરશું કે પિક્ચર જોવા કોને જવું છે, તો તરત જ આપણે જવાબ મળશે કે ભાઈને. તો અહીંયા જો ને પ્રત્યય લાગેલો છે, આ ને પ્રત્યય છે. ત્રીજું છે, દાદાથી આજે ખવાશે નહીં, દાદાથી આજે ખવાશે નહીં, તો આજે કોનાથી નહીં ખવાય, તો કે દાદાથી. તો અહીંયા કી પ્રત્યય છે. અને છેલ્લું વાક્ય પૂછ્યું હતું કે ભાવના કપડાં ધોવા બેઠી, ભાવના કપડાં ધોવા બેઠી, તો આપણે પ્રશ્ન કરીએ કે કપડાં ધોવા કોણ બેઠું, તો કે ભાવના. તો અહીંયા કોઈ પ્રત્યય તો છે નહીં. આ ઉપરના જે ત્રણ વાક્યો આપ્યા એમાં પહેલામાં એ પ્રત્યય છે, બીજામાં ને છે, ત્રીજામાં થી પ્રત્યય છે, પણ ચોથામાં પ્રત્યય નથી. તો આ શૂન્ય પ્રત્યય છે, શૂન્ય પ્રત્યય. તો અહીંયા પ્રથમા વિભક્તિ હોય એમાં મોટા ભાગે લગભગ પ્રત્યય હોતા નથી, અને હોય તો એ ને થી આવા પ્રત્યયો આવે છે. બાકી મોટા ભાગે એમનેમ જ કરતા જ ખાલી હોય અને પ્રત્યય કોઈ ન હોય. દાખલા તરીકે આપણે બીજું વાક્ય લખીએ, કેમ લખ્યું છે કે ભાવના કપડાં ધોવા બેઠી, તો બીજું વાક્ય આપણે એવું પણ કરી શકીએ કે ગીતા ગીત ગાય છે, ગીતા ગીત ગાય છે, કે નૃત્ય કરે છે, લખે છે, વાંચે છે. આવું કોઈ પણ વાક્ય આપણે બનાવશું તો આપણે તરત જ ખ્યાલ આવશે કે એમાં કોઈ પ્રત્યય છે નહીં, માત્ર એમાં મુખ્ય કર્તા છે અને વાક્યની શરૂઆતમાં જ કર્તા હોય છે. અને ચાર ચાર વાક્યમાં આપણે જોઈ શકીએ છીએ કે કર્તા છે એ શરૂઆતમાં જ છે, ગિલો, ભાઈ, દાદા અને ભાવના. તો આ રીતે વિભક્તિના પ્રકારોમાં પ્રથમ પ્રકાર એટલે કે પ્રથમા વિભક્તિ છે એની ઓળખ માટેની આ એક સારામાં સારી પદ્ધતિ છે. એક તો કર્તા છે એ મુખ્ય હોય, અને ક્રિયાપદને કોણ પૂછવાથી, કોને પૂછવાથી આપણને કર્તા મળશે, પછી એમાં પ્રત્યય હોય અને પ્રત્યય ન પણ હોય. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે વાક્યની શરૂઆતમાં કર્તા હોય તો હંમેશા એ પ્રથમા વિભક્તિનું વાક્ય છે એમ આપણે ઓળખાવી શકીએ. પછી બીજો પ્રકાર આપ્યો છે દ્વિતીય, દ્વિતીય વિભક્તિ. દ્વિતીયનો અર્થ એટલે કે એના માટે બીજો શબ્દ વપરાય છે કર્મ વિભક્તિ. પ્રથમ કર્તા વિભક્તિ, પછી કર્મ વિભક્તિ. તો કર્મ વિભક્તિમાં પણ આપણે એમાં થોડોક ફેરફાર આવશે. તમને એમ લાગશે કે આમાં પ્રત્યય તો છે, તો એમાં કોને અથવા શું, કોને અથવા શું આવા શબ્દો દ્વારા
પ્રશ્ન પૂછવામાં આવે એટલે તરત જ આપણને કર્મ મળશે. એટલે કે બીજી વિભક્તિની અંદર દ્વિતીય વિભક્તિમાં કર્મનું પ્રાધાન્ય હોય છે, એમાં કર્તાનું પ્રાધાન્ય હોતું નથી. અને બીજું કે કર્તા જે પોતે ક્રિયા કરી રહ્યો છે એનું એને લક્ષ્ય બતાવે છે. અને બીજી વિભક્તિમાં એ ખાસ ને પ્રત્યય જ આવશે, બીજો કોઈ પ્રત્યય બીજી વિભક્તિમાં આવતો નથી. એટલે એ એક આપણને યાદ રાખવા માટે ખૂબ સરળ છે કે એમાં માત્ર ને માત્ર ને જ પ્રત્યય આવે, બીજો એક પણ પ્રત્યય આવતો નથી. એટલે જેમાં જે વાક્યની અંદર ને પ્રત્યય લગાડેલો હોય ત્યારે આપણે સમજવાનું કે દ્વિતીય વિભક્તિ એટલે કે કર્મ વિભક્તિ છે. આમાં પણ કર્તા વિભક્તિની જેમ જ છે. શું? તો કે ક્યારેક એમાં પેલા પ્રત્યય હોય અને ક્યારેક ન પણ હોય, અને હોય તો માત્ર ને હોય. જો અહીંયા બે વાક્યો આપણે લખ્યા છે કે ગીતા રસોઈ બનાવે છે, ગીતા રસોઈ બનાવે છે. તો આપણે અહીંયા શું કરવાનું છે? તો કે જે કર્તા છે ગીતા, એને આપણે શું અથવા કોને, જે શબ્દ બંધ બેસતો આવતો હોય એનાથી આપણે પ્રશ્ન પૂછવાનો છે. તો આપણે પ્રશ્ન પૂછશું કે ગીતા શું બનાવે છે, ગીતા શું બનાવે છે? તો કે રસોઈ. તો આ એનું કર્મ છે. અને રસોઈને બરાબર વ્યવસ્થિત બનાવવી, કેટલી બનાવવાની છે એને ખબર છે, કેમ બનાવવી એ પણ એને ખ્યાલ છે. તો ગીતાનું માત્ર એક જ લક્ષ્ય હોય છે કે જે રસોઈ જેટલા પ્રમાણમાં બનાવવાની છે, જેવી રીતે બનાવવાની છે એ પૂરેપૂરી બનાવશે. એટલે કર્તાને શું દ્વારા કે કોને દ્વારા પ્રશ્ન પૂછશું એટલે આપણને કર્મ મળશે. બીજો ઉદાહરણ વાક્ય એવું છે, શિકારીના પગરવે સિંહણને ચમકાવી. તો અહીંયા બંને વાક્યોમાં આપણે શું જોઈએ છીએ કે તો ગીતા રસોઈ બનાવે છે, તો અહીંયાનું રસોઈ બનાવી એટલે એનું લક્ષ્ય બતાવે છે. અને શિકારીના પગરવે સિંહણને ચમકાવી, તો કરતા છે શિકારી, તો શિકારીના પગરવે કોને ચમકાવી, અહીંયા આપણે કોને પ્રશ્ન પૂછશું? કારણ કે અહીંયા શું પ્રશ્નથી, શું શબ્દના પ્રશ્નથી આપણે અર્થ મળતો નથી. તો શિકારીના પગરવે કોને ચમકાવી, તો કે સિંહણને ચમકાવી. તો અહીંયા જો ને પ્રત્યય છે સિંહણને, ચમકાવીના અર્થમાં છે. તો આમાં એકમાં પ્રત્યય નથી, ગીતા રસોઈ બનાવે છે એમાં પ્રત્યય નથી. જ્યારે બીજું વાક્ય પૂછે કે શિકારીના પગરવે સિંહણને ચમકાવી, તો એમાં ને પ્રત્યય લાગેલો છે. આ ને પ્રત્યય છે. એટલે બીજી વિભક્તિની અંદર માત્ર અને માત્ર ને પ્રત્યય જ આવશે, કાં તો એમને પ્રત્યય વગરનું વાક્ય હશે. પણ એમાં આપણે જોવાનું એ રહેશે કે કર્તાને પ્રશ્ન પૂછવાનો છે. ઉપર આપણે કર્તા વિભક્તિમાં જોયું તો એમાં આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાની વાત છે. ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ તો કર્તા મળે, અને કર્તાને પ્રશ્ન પૂછીએ તો આપણને કર્મ મળે. તો એ કર્મ વિભક્તિ છે, એટલે કે દ્વિતીય વિભક્તિ છે એ ઓળખી શકાય છે. અને કા ને પ્રત્યય હોય તો, ને પ્રત્યય સિવાય બીજી વિભક્તિમાં એક પણ પ્રત્યય આવતો નથી. ત્યાર પછી